જો રોટલી હશે તો પણ લાગશે, એકદમ યમી અને ચટાકેદાર. જો આ રીતે એકવાર બનાવશો, લસણિયા ગાજર અને સાથે સાથે રાયતા ગાજરની એક અલગ જ રેસીપી, જે આપણા ઘરે દાદી અને નાનીના વખતથી વર્ષોથી બનતી આવતી હોય છે. તો ચલો આપણે વધારે ટાઈમ ન બગાડતા મસ્ત યમી એવા લસણિયા ગાજરની બે રીતની રેસીપી શરૂ કરીએ. રેસીપી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટન પ્રેસ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. પહેલાં આપણે સિમ્પલ લાંબી ચીરવાળા લસણિયા ગાજર શીખી રહ્યા છે. એના માટે મેં એક ગાજર લીધેલું છે, જેને હું આવી રીતના છાલ ઉતારી લઈશ. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, છાલની સાથે સાથે જે ઉપરના રેસા ચોટેલા હોય તેને પણ આપણે દૂર કરીશું, અને અંદરનો જે યલો ભાગ હોય જેને આપણે પૂતળા કહેતા હોઈએ છીએ તેને પણ દૂર કરી લેવાનું. હવે અહીંયા આપણે એક જ સરખી સાઈઝના 2-2 ઇંચના આપણે લાંબી ચીરો કરવા માટે પહેલાં તો ટુકડા કરી લેવાના છે, એક જ સરખા ટુકડા કરવા, જેથી કરીને આપણે આ ગાજરનું લસણિયું અથાણું સર્વ કર્યું હોય તો લૂકમાં એકદમ સરસ લાગે. જ્યારે મહેમાન આવે અને ઇન્સ્ટન્ટલી કોઈ પણ અથાણું ના હોય તો પણ આ એકદમ ટેસ્ટી લાગે છે. અને નોર્મલી વિન્ટરમાં લસણ તો આપણા બધાના ઘરે ફોલેલું રાખતા જ હોઈએ છીએ, તો આ ઇન્સ્ટન્ટલી બની જશે. હવે મેં અહીંયા 1.5 ગાજરની આવી રીતના લાંબી ચીરો કરેલી છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં લસણની ચટણી નાખવાની છે. તો લસણની ચટણી બનાવવા માટે સિમ્પલ મેં અહીંયા ખાંડણી દસામાં 15-20 કળી લસણ અને 1 મોટી ચમચી જેટલી ચટણી એડ કરી અને ખૂબ જ સરસ રીતના ખાંડી લીધેલું છે. આ ચટણીને જો નોર્મલી ડ્રાય ચટણી કહેવામાં આવે છે, જેને તમે મીઠું એડ કરી અને 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આપણા ગાજર બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી આ ચટણીની ઉમેરેલી. સાથે સાથે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું. મેં અહીંયા સિંધા લોણનો ઉપયોગ કરેલ છે, પણ ઉપરથી હું થોડું રેગ્યુલર મીઠું પણ એડ કરી દઈશ. હવે અહીંયા 1 મોટા ચમચા જેટલું મેં તેલ ઉમેરેલું અને 1 નાની ચમચી જેટલું ધાણાજીરું. ધાણાજીરાથી મસાલો છે એકદમ સરસ લાગશે. જેમ મેં કીધું એમ થોડું એવું આવતું જાતું ઉપરથી મીઠું પણ એડ કરી દેશું. હવે હાથ વડે જ આ બધી વસ્તુને આપણે સરસ રીતના મિક્સ કરી દેવાની છે. એકદમ ઇઝી 2-3 વસ્તુથી બની જતું ગાજરનું લસણિયું અથાણું બનીને તૈયાર છે. આમાં આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરીશું. જો તમારા ઘરે આમાં મરચાંની લાંબી લાંબી ચીરો ખવાતી હોય તો તમે અત્યારે એ પણ એડ કરી શકો છો. અને ફ્રેન્ડ, સાથે સાથે તમે આમાં જો મૂળો એડ કરવા માગતા હોય, મરચાં એડ કરવા માગતા હોય, અથવા તો ઘણા ઘરોમાં લસણની આખી કળીઓ એડ કરે છે, તો એમ તમારી પસંદની અકોર્ડિંગ આમાં ફેરફાર કરી શકાય. તો આ તો થયું ગાજરનું લસણિયું પહેલું અથાણું. હવે હું તમને ગાજરનું બીજું અથાણું શીખડાવવા જઈ રહી છું. હવે એના માટે મેં અહીંયા 1 અડધું ગાજર લીધેલું છે. આપણે અહીંયા એકવાર સર્વ થાય બપોરના જમવામાં કે રાત્રિના ભોજનમાં એટલું જ બનાવીશું. 1/2 ગાજરને મેં અહીંયા છાલ ઉતારી અને એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે. આપણે અહીંયા ટુકડા એડ કરવા માટે સેમ બર્તનનો ઉપયોગ કરીશું, જેથી કરીને ઓછામાં ઓછા વાસણમાં બંને ટેસ્ટી એવા અથાણા બની જાય, કારણ કે આમાં પણ આપણે સેમ લસણનો ઉપયોગ કરવાના છીએ. હવે લાંબી લાંબી ચીરો થઈ ગઈ છે, તો આપણે એની ઝીણી ઝીણી કટકીઓ કરી લઈએ. અંદરનો ભાગ આમાં પણ આપણે કાઢી નાખવાનો છે, જેથી કરીને આપણું લસણિયું રાયતું અથાણું કડછું ન લાગે. તો ફ્રેન્ડ્સ, હવે આપણી બધી કટકીઓ બનીને તૈયાર છે. તો હું તેમાં સૌથી પહેલાં 1/2 ચમચી જેટલી લસણની ચટણી ઉમેરીશ, જેમાં આપણે મીઠું નથી ઉમેર્યું, એટલે મીઠું આપણે ઉપરથી ઉમેરીશું. 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું. ત્યારબાદ 2 નાની ચમચી અથવા તો 1 મોટી ચમચી જેટલો રાયતો વઘારેલો મસાલો એડ કરીશું, જેને સંભાર પણ કહી શકાય. હવે નાના નાના આપણે મરચાંના ટુકડા ઉમેરવાના છે. આ બધી વસ્તુને અગેન આપણે હાથ વડે જ મિક્સ કરી દઈશું. આમાં આપણે તેલ ઉમેરવાની બિલકુલ જરૂર નથી. તો એકદમ ટેસ્ટી, યમ્મી અને ચટાકીદાર બંને લસણિયા અથાણા બનીને તૈયાર છે. જ્યારે મહેમાન ઘરે આવે અને ઘરમાં બીજું કંઈ પણ અથાણું ન હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. તો આશા છે કે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે, અને જો આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, જેથી કરીને મને આવી નવી નવી રેસીપીઝ રોજ લાવવાનો ઉત્સાહ ઓર વધતો રહે. થેન્ક યુ સો મચ ગાઈઝ, કીપ વોચિંગ, કીપ શેરિંગ, હેવ અ ગુડ ડે.